આજના જીવન મંત્ર સાથે એજ્યુ સફર પરિવાર વતી કુણાલ પંચાલના નમસ્કાર મિત્રો. તાર ટેલિફોનનો એક બહુ જ ઊંચો ટાવર હતો. એ ટાવર પાસે એક સંતનો આશ્રમ હતો. તેમાં ગરીબ ઘરના ઘણા બધા બાળકોને તેણે વિનામૂલ્ય રહેવાની અને ભણવાની વ્યવસ્થા કરી આપી હતી. સ્નાતક કક્ષાએ ઉત્તીર્ણ થયેલા છાત્રોનો એક દિવસ ત્યાં દીક્ષાંત સમારોહ યોજાયો. ઔપચારિક વિધિ પતી ગયા પછી સંત ગુરુએ સ્નાતક છાત્રોને ટાવર પાસે લઈ ગયા. ત્યાં જઈને સંતે કહ્યું કે સૌ પોતપોતાની શક્તિ પ્રમાણે ચડાય એટલા પગથિયા ચડીને અહીંયા આવે. ટાવર બહુ જ ઊંચો હતો. સીડીનું ચડાણ પણ સીધું હતું, અઘરું પણ હતું. 100 છાત્રોમાંથી 50 છાત્રો ચડવા તૈયાર થયા નહીં. 50માંથી 25 છાત્રો 15 પગથિયા ચડીને ઉતરી ગયા. 25માંથી 15 છાત્રો મહાપરાણે અડધા પગથિયા સુધી ચડ્યા અને ઉતરી ગયા. 10માંથી 5 થોડેક આગળ જઈને ડરી ગયા અને ઉતરી ગયા. 5માંથી 4 જણ તો 1/4 ભાગના પગથિયા સુધી પહોંચ્યા અને ચડીને વળી પાછા વળ્યા. માત્ર 1 જ છાત્ર એ સૌથી નાનો હતો અને તે ટોચ પર પહોંચી ગયો. મિત્રો, નીચે આવ્યા પછી સૌ સમક્ષ સંતે તેને પૂછ્યું કે ભાઈ, તું છેક સુધી કેવી રીતે પહોંચી શક્યો? એ છાત્રએ કહ્યું, ગુરુજી, આપે મને કહ્યું હતું કે હાથ પગ મજબૂત રાખીને ઊંચી દ્રષ્ટિ રાખવાથી અચૂક સફળ થવાતું હોય છે. મિત્રો, હવે ગુરુજીએ સૌને બોધ આપતા કહ્યું કે જીવનમાં પણ હાથ પગ મજબૂત રાખી, દ્રષ્ટિ ઊંચી રાખીને ઊંચું ધ્યેય રાખનારને જ હંમેશા સફળતા મળતી હોય છે. મિત્રો, આ જીવન મંત્રને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો અને અમને કોમેન્ટ્સ પણ આપની આપી શકો છો. અમારી YouTube ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરીને આપ અમારી સાથે બીજા વિડીયો પણ જોઈ શકો છો. આપનો સમય શુભ રહે. સૌનું શુભ થાવ.